जय स्वामी विद्यार्थी मित्रों, हमें आज आर्ट्स कॉमर्स ट्वेल्थ स्टैंडर्ड सब्जेक्ट इंग्लिश यूनिट 5 ग्रेड 1 आर्ट्स सर, तो तमारू ऑनलाइन टीचिंग में हार्दिक स्वागत करू छु। हमें मात्र आ पाठनी अंदर बेच पैराग्राफ आपने यहां बाकी छे, ये आपने यहां पर पूरा कर लिया। तो पेज नंबर 15, there are ants that keep other ants as selves. એટલે આવી જ કીડીઓ જે છે એ બીજી કીડીઓને ગુલામ બનાવે છે। જો એનામાં એ પણ છે, કીડીઓમાં ગુલામ બનાવવાની પદ્ધતિ છે, એ પ્રકારની કીડીઓ છે। One such type is powerful red ant which found in Europe. આવા જ પ્રકારની કીડીઓ શક્તિશાળી છે અને તે યુરોપમાં જોવા મળે છે। ધેર સેલ્સ આર ટેકન ફ્રોમ ટાઈપ ઓફ બ્લેક આન્ટ વિચ ઇઝ સ્મોલર ઇન સાઇઝ। નાના કદની કીડીઓને જે છે, આ લાલ કલરની કીડીઓ એ કાળી કીડીઓને એ લઈ જાય છે। વેન ધ બ્લેક આન્ટ્સ વોન સેલ્સ, અને જ્યારે તે લાલ બને છે ત્યારે એને ગુલામ બનાવે છે। દે એબ્યુઝ ધ નેક્સ્ટ ઓફ ધ બ્લેક આન્ટ્સ એન્ડ એડપ્ટ સમ ધેર એગ્સ, અને તેને ઈંડામાંથી તેને અહીંયા આગળ બળ જબરીપૂર્વક તેને અહીંયા આગળ લઈ જવામાં છે અને ગુલામ બનાવે છે। વેન ધ એગ્સ હેચ ઇન ધ રેડ આન્ટ્સ નેક્સ્ટ, અને લાલ કીડીઓ જે છે એ આના ઈંડાને લઈ જઈ બળ જબરીપૂર્વક લઈ જાય અને પછી સેવે છે। From their birth they are taught to obey. જન્મતાની સાથે તેને આજ્ઞાનું પાલન કરવાનું શીખવાડવામાં આવે છે। taught, teach, taught, verb 3, verb 2. They are complete. Gregory, they have even carried about the master on their back. બળ જબરી પૂર્વક એને કામદાર બનાવવામાં આવે છે, બળ જબરી પૂર્વક એને કામદાર બનાવવામાં આવે છે અને તેના માલિકને પીઠ ઉપર બેસાડીને લઈ જવામાં આવે છે। આવું એક કામ કરાવે છે, આ ગુલામ બનાવે છે, એનું આજ્ઞાનું પાલન કરવાનું તે એમ। હાઉ સતરશ્રી હુમન, કેવું અજંપા ભર્યું, કેવું અજંપા ભર્યું કે છે યાર। હવે છેલ્લો પેરેગ્રાફ આ પાઠનો, ધ મોસ્ટ ફ્યુરિયસ કાઇન્ડ ઓફ આર્મ્સ આર ધ ડ્રાઈવર આર્મ્સ ઓફ આફ્રિકા। મોટા ભાગની વિકરાળ કીડીઓ જે છે એ ચાલાક કીડીઓ તરીકે ઓળખાય, ડ્રાઈવર એટલે ચાલાક, ચાલાક કીડીઓ તરીકે ઓળખાય છે, તે આફ્રિકામાં જોવા મળે છે। મેં તમને કીધું કે આ બધી કીડીઓ જે છે બરાબર ડ્રાઈવર આન્ટ્સ છે, અમરેલા આન્ટ્સ છે। તમે માત્ર યુટ્યુબ પર ખાલી લખશો ડ્રાઈવર આન્ટ્સ તો તરત જ એ જે છે એનો વિડીયો ખોલશે, તમને જોવાની મજા આવશે, જોજો તમે। પછી રેડ આન્ટ્સ બરાબર, તો આ જે છે એ તમે રેડ આન્ટ્સ છે, પછી ડ્રાઈવર આન્ટ્સ છે, અમરેલા આર્ટ્સ છે, આ બધી કીડીઓ જે છે એનો તમે વિડીયો સર્ચ મારીને જોજો, તમને મજા આવશે। કારણ કે જે આપણે પાઠની અંદર વર્ણન કર્યું છે ને એ જ છે એની અંદર। અમરેલા આર્ટ્સના માથા પર પાંદડાઓ, માથા પર પાંદડાઓ લઈને જાય છે અને દરમાં ક્યારે હોય ત્યાં આ બધું બતાવશે, ખૂબ બને, ખૂબમાંથી ખોરાક મેળવે છે, બધું જ છે આ કીડીઓની અંદર। અને ડિસ્કવરી ચેનલ પર પણ મેં જે છે કે ડોક્યુમેન્ટરી ફિલ્મ મેં અહીં જોઈ છે બરાબર, રેડ આર્ટ્સ, બ્લેક આર્ટ્સ બરાબર, પછી અમરેલા આર્ટ્સ, આ બધી કીડી બરાબર। તો દે હેવ નો ફિક્સ હોમ બટ આર ઓલવેઝ ઓન ધ મૂવ, તેમનું ચોક્કસ એક પ્રકારનું ઘર નથી હોતું, તેઓ ઉડ્યા જ કરે છે એટલે દોડ્યા જ કરે છે એમ કહે છે। દે આર કમ્પ્લીટલી બ્લાઇન્ડ, તે સંપૂર્ણપણે અંધ છે, આ કીડીઓ અંધ છે તોય દોડે છે, જો આગળ શું છે જો એ ચાલાક કીડીઓ કેટલું એનાથી ભયભીત, કેટલા મોટા મોટા હાથી વાઘ અજગર જેવા પ્રાણીઓ એનાથી બીવે છે, આખું ટોળું જતું હોય ને તો હાથી આવતો તો હાથીને ઉપાડી જાય એમ કહે છે અહીંયા આગળ। તો અહીંયા આગળ કેમ કહે છે, કમ્પ્લીટલી બ્લાઇન્ડ બટ ધે માર્ચ ઇન લોંગ લાઇન્સ મેની મિલિયન્સ અલોંગ, લાખો કિલોમીટર સુધી એ દોડે છે, ઉડે છે એક જૂથની અંદર। એન્ડ ધે
devour an animal that happens to be other earth. એટલે એના રસ્તામાં કોઈ પણ શક્તિશાળી પ્રાણી આવે એને પણ એ ઉપાડી લે છે. Even large animals like tiger and elephants live in fear of them. એટલે કહે છે ને અહીંયા કે વાઘ અને હાથી જેવા પ્રાણીઓ પણ આનાથી ડરે છે. Often in a python, animal to move after swallowing its dinner happens to be the path of the marching lions. જ્યારે એ કુછ કરતી હોય છે ત્યારે અજગર જેવા પ્રાણીના ખોરાક પણ ભક્ષ કરી લે છે એમ કહે છે. તો then these creatures eat both the python and the animal in its stomach. એના પેટની અંદર જે ભક્ષ ખોરાક હોય છે એ પણ ખાઈ જાય છે. The villagers of Africa tell story about babies who have been eaten by ants. These stories may well be true. એટલે ગામવાસીઓ પણ આની વાર્તા કહે છે કે એના બાળકો પણ જે છે એના પુત્રો પુત્રી જે કંઈ હોય બાળકો બેબીઝ એ પણ એનો ખોરાક બની જાય એવું પણ સાચું હોઈ શકે કે છે. When an army of the driver ants enters a house, the people flee into the forest and stay there until the ants have passed. ફ્લી એટલે કોઈ પણ જગ્યા છોડીને જતું રહ્યું, એટલે ઘર છોડીને જતું રહ્યું. એટલે જ્યારે આ ઘરની અંદર કીડીઓ પ્રવેશ કરે છે ત્યારે તે પહેલા એ જંગલમાં જતા રહે છે, ઘર છોડી દે છે એમ કહે છે. ગ્રામવાસીઓ એમ કહે છે એ વાત સાચી પણ હોઈ શકે. હવે શું કરે છે કેમ કે જોઈ લે. When the people then until the ants have passed, જ્યારે આ કીડીઓ જતી રહે છે ત્યારે ત્યાં સુધી when the people come back, એટલે લોકો આ ઘરમાં એમના પાછા ફરે છે. They find them every instant and spider in the house has been clear away. એટલે અહીંયા આગળ કરોળિયા અને નાના નાના જીવજંતુઓ તે વખતે ઘરમાં પાછા ફરે છે ત્યારે અહીંયા આગળ કરોળિયા છે, નાના નાના જીવજંતુઓ છે એ પણ સાફ થઈ ચૂક્યા હોય છે, એટલે ઘર ચોખ્ખું હોય છે એમ કહે છે. તો આ જે છે એ પાઠ અહીંયા આગળ આપણે પૂરો કર્યો. હવે આ જે યુનિટ ટેસ્ટ છે, યુનિટ ટેસ્ટ અભ્યાસક્રમ પહેલા આપણે એક પાઠ આપણે આગળ છે. હવે આનો જે છે કે એક એટલે હવે એક પોએમ આપણે ચલાવી દઈએ મંગળવારે, રીડ ટુ નો મેન આર ફોરેન. હવે જે છે એટલે કે આપણે યુનિટ 5 રીડ 1 ને રીડ 2 એ આના પછી રીડ 2 જે પોએમ જે છે એ આપણે ચલાવી દઈએ. એટલે ઓક્ટોબર સુધી એટલે કે જો પ્રથમ સત્રની પરીક્ષા થાય ત્યાં સુધીનો આપણો અભ્યાસક્રમ અહીંયા આગળ પૂરો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે ઓનલાઈન આવો અને તમે જ્યારે ભણવાની શરૂઆત કરો ત્યારે ટેક્સ્ટ બુક જોડે લઈને તમને ખ્યાલ આવશે પાઠમાં બરાબર. અને ટાઇટલ ઓફ ધ એડજસ્ટમેન્ટ નાના નાની નથી એ આપણે કરવાનું છે. એડજસ્ટમેન્ટ બરાબર, ટાઇટલ ઓફ એડજસ્ટમેન્ટ કાં તો નાના ને નાની એમ બે રીતે શોર્ટમાં આવી શકે તો તમે તૈયારી કરજો બરાબર. પોએમની તૈયારી કરજો એટલે તમે માર્ક્સ આપણને મળી રહે બરાબર, વાંચજો બરાબર. તો આ જે છે યુનિટ ટેસ્ટની તૈયારી કરજો. જય સ્વામિનારાયણ.